નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચ નમકારો સૌવ પાવ પણાસણ મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક મનની અંદરમાં વિચારોનું વૃક્ષ ઉગાડવાની કોશિશ કરે છે. કારણ કે આ વિચારોનું એક સુંદર મજાનું વૃક્ષ જો મનની ધરતી ઉપર ઉગી જાય, પછી એ શુભ વિચારના પંખીઓ, પછી સારા કર્તવ્યના ફલ, આ બધા આપોઆપ એની ઉપર લાગવાના છે. એક વૃક્ષ જ્યારે ઉગે છે ત્યારે એની સાથે છાંયડો, એની સાથે ફલ, એની સાથે એના પાંદડા અને એની સાથેની જે પણ બીજી એની ખાસિયત એ બધી આપોઆપ જોડાઈ જતી હોય છે. તો આ ગ્રંથ દ્વારા, કોઈ પણ ગ્રંથના સર્જન દ્વારા દરેક મહાત્માના એક પોતાના વિચારો આપી અને આપણા વિચારોને ઉત્તેજિત કરતા હોય છે. જેમ મોબાઈલની અંદરમાં સિસ્ટમ હોય છે ને, કે કોકનું વાઇફાઈ કનેક્શન વીક હોય, નબળું થઈ ગયું હોય, કોઈનું નેટ ન ચાલતું હોય, તો વાઇફાઈ કનેક્શન આપીને પછી એના નેટને વધારે પાવરફુલ બનાવી આપે. એવી રીતે કદાચ આપણા વિચારોનું કનેક્શન, આપણા વિચારોનું નેટ આપણું બરોબર ચાલતું ન હોય, તો આવા મહાત્માઓ આ વિચારોના વાઇફાઈ આપી અને આપણા વિચારોને વધારે પુષપ કરે, આપણા વિચારોને વધારે ઉત્તેજિત કરતા જાય. અને રોજ આવો એક વિચાર, રોજ એવો સુંદર વિચાર આખો દિવસ મનની અંદરમાં ઘુમરાયા કરે, આવા જ પ્રકારનો વિચાર ચાલે છે. 51માં નંબરમાં આપણે પ્રવેશ્યા છીએ, સૂત્ર નંબર 51, જે ગઈકાલથી આપણે એની ઉપર વિચારણા શરૂ કરેલી હતી, કે જે વ્યક્તિ કોકનો દ્વેષ, કોકનો દ્રોહ કરીને બેઠેલો છે અને એ વ્યક્તિ પછી કોઈ પણ ક્રિયા કરે, એ ક્રિયા એના માટે કલ્યાણકારી બની શકતી નથી. ન ખલુ ભૂત ધ્રુવામ કાપી ક્રિયા પ્રસૂતે શ્રેયાંશી. હવે કેમ આવું, કેમ તમે એક વ્યક્તિ ઉપર દ્રોહ કર્યો, એનો દોગો કર્યો, એનો વિશ્વાસઘાત કર્યો, તમે એના આત્માને આઘાત પહોંચાડ્યો, તમે એની સાથે કોઈ ખેલ ખેલી લીધો, તો એની સાથે પછી હું મારો ધર્મ કરું, મારી આરાધના કરું, મારી કોઈ પણ ચીજ કરું, દાન કરું, તો પછી એ મારું કલ્યાણકારી કેમ નથી બનતું? કારણ કે એક જીવની હાય, એક જીવની સાથે કરેલું તમે ચીટિંગ એ આ કુદરત સહન નથી કરી શકતી. બાકી બધા પાપોની કદાચ માફી મળી શકે છે, પણ જે જીવોની સાથે જે ખેલ ખેલી નાખ્યો, એના વિશ્વાસનો જે ભંગ કરી નાખ્યો, અને એમાં જે ઉત્તમ હોય, ઉપકારી હોય, જેમને આપણી ઉપર ઉપકારોની હેલી વરસાવી હોય, તમે એવી વ્યક્તિની સાથે તમે જયારે દગો કરવા માટે જાઓ, ત્યારે કુદરત બહુ રૂઢતી હોય છે, ત્યારે એવા સમયમાં એ વ્યક્તિનું જે દિલ ઘવાતું હોય છે, એ વ્યક્તિનું જે દિલ તૂટતું હોય છે ને, એની પીડા એ તમે સમજી નહીં શકો. પછી એને કોઈની ઉપર વિશ્વાસ ન બેસે, એનો માણસ માત્ર પ્રત્યેનો વિશ્વાસ ઉડી જાય. એને એમ લાગે આ બધા દુનિયામાં દંભી છે, ઠગ છે, માયાવી છે, લૂંટારા છે, ધૂતારા છે. એક વ્યક્તિ સાથે એને થયેલો અણબનાવ, અથવા તો 2-4 વખતમાં આવો થયેલો કડવો અનુભવ, એને દરેક માણસ જાત ઉપરનો વિશ્વાસ ઉડી જાય. પછી એની પાસે હકીકતમાં કોઈ સારી વ્યક્તિ આવે ને, ઉપમિતિ નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે કે ધર્મકની પાસે જ્યારે સદબોધ, ધર્મકની પાસે ધર્મ બોધકર ગુરુ જ્યારે સદન લઈને જાય છે, કદન એટલે એની સંસારની આ બધી જ ક્રિયાઓ, રાગ દ્વેષ વિષય વાસના મોહ, આ બધી જ કદન છે, એનું ખરાબ અન્ન છે, જેના ખાવાથી એનું ભાવ આરોગ્ય બગડે છે. અને સુસ્થિત મહારાજાની નજર પડવાના કારણે ધર્મ બોધકર ગુરુ જ્યારે આ ધ્રમકની પાસે સદન લઈને જાય છે, ત્યારે ઉપમિતિની અંદરમાં લખ્યું છે કે ધ્રમકને કેટલા બધા કુવિકલ્પો આવે છે. ધ્રમક એટલે એ ભિખારી, એ ભિખારી કોઈ એટલી ખરાબ સોચ આતી છે
એ મેરા હથિયાર લેગા, મેરા લઈ લેગા, આ મારું વાસણ લઈ લેશે, મારી ચીજ લઈ લેશે, મારું ખાવાનું લઈ લેશે. હકીકતની અંદરમાં એનું ખાવાનું કદન નશે, અને ધર્મ બોધકર ગુરુની પાસે ખાવાનું તો સતત ન રહેલું છે. પણ જૂનો અનુભવ કે કેટલાક માણસો એનું ઝૂંટવી લીધું હતું, કેટલાક લોકોએ એનું લઈ લીધું હતું, કેટલાક લોકોએ એનું ખેંચી લીધું હતું, કેટલાક લોકો એને ઠગી અને એને ભ્રમની અંદરમાં રાખી અને ધોખો આપેલો હતો, એટલે એ અનુભવ એને એમ લાગ્યું કે આ પણ વ્યક્તિ મારી સાથે આવું જ કરશે. ગુજરાતીમાં કહેવત છે ને, દૂધનો દાજ્યો છાશ ફૂકીને પીવે. એટલે એક વ્યક્તિની સાથે ખરાબ અનુભવ થયો એટલે એના કારણે હવે દરેક વ્યક્તિ ઉપર એને શંકા થયા કરે, આપણ વ્યક્તિ મારી સાથે આવું નહીં કરે. કદાચ એક સાધુની સાથેનો ખરાબ અનુભવ જો એને બધા સાધુઓ ઉપરનો અવિશ્વાસ પેદા કરતો હોય, એક વ્યક્તિ સાથેનો થયેલો, એક વ્યક્તિએ કરેલો એની સાથે ખોટો બનાવ જો એને બધાની ઉપર અસદભાવ પેદા કરતો હોય, અથવા તો એક યુવાન કન્યા છે અને કોઈક દીકરાએ, કોઈક યુવકે એને ઠગી, એની સાથે ચીટિંગ કર્યું, શરૂઆતની અંદરમાં એને ફોસલાવી, એની સાથે સારી સારી વાતો કરી. જો આજે આ થાય છે, લવ જેહાદનું જે ચક્કર ચાલે છે એમાં શરૂઆતની અંદરમાં ભાડુતી કપડાં, ભાડુતી વેશ, ભાડુતી બાઇક, ભાડુતી ઘડિયાળ, ભાડુતી બૂટ કપડાં, આ બધું જ છે. બહારની ટાપટીપ એને સ્પેશિયલી પૈસા આપીને કરાવડાવે સારા દેખાતા યુવકોને. પછી આવી રીતે કોઈ ભોળી કન્યાઓને પટાવે, બહારથી એટલો બધો પ્રેમ બતાવે, એમ લાગે કે ઓલી કન્યાને કે મારા વગર રહી નથી શકતો, એ મને કેટલો બધો પ્રેમ કરે છે, મને કેટલો બધો ચાહે છે, મને કેટલું બધું મહત્વ આપે છે. કોઈ પણ વ્યક્તિને અપાયેલું મહત્વ, એને કરેલો પ્રેમ, એ વ્યક્તિને એટલું બધું મનની અંદરમાં લાગી જાય, અરે આ વ્યક્તિ મને આટલો બધો ચાહે છે, આ મને આટલો બધો પ્રેમ કરે છે, બસ પછી એ કન્યા એની ઉપર ફુવાર થઈ જાય, એની ઉપર ફના થઈ જાય, એની ઉપર ફિદા થઈ જાય, એને સર્વસ્વ સોંપી દે. પછી જયારે એની સાથે ઠગાઈ થાય છે, એને પછી દુબઈ લઈ જવાય, ધર્મ પરિવર્તન કરાવી દેવાય, અથવા તો કોઈ એવી જગ્યાની એમાં મોકલી અપાય, અથવા તો એને બ્લેકમેલ કરા દેવાય, ત્યારે એને ખબર પડે કે મારી સાથે તો બહુ ભયંકર ખેલ ખેલાઈ ગયો. પણ ત્યાં સુધીમાં બધું સર્વસ્વ ખતમ થઈ ચૂક્યું હોય છે, એ સમાજની અંદરમાં મોઢું પણ ન બતાવી શકે એટલી ભયંકર રીતે પાયમાલી એને જીવનની થઈ ગઈ ચૂકી હોય છે. કા એના માટે બે જ રસ્તા છે, કે ધર્મ પરિવર્તન કરી અને જિંદગી પર નીચા મોડે, મૂંગા મોડે સહન કરી લેવાનું, અથવા તો આપઘાત કરી અને આ જિંદગીને ટૂંકાવી દેવાની. અને હવે એ સમયની અંદરમાં એ વ્યક્તિની જે હાય, ભલે શરૂઆતમાં એ લોકોને ખબર નહીં પડે કે હું તો સફળ બની ગયો, મેં એને ધોકો આપ્યો, શરૂઆતમાં સફળતા મને મળી ગઈ, પણ પાછળથી અથવા તો આવનારા ભવની અંદરમાં જે અંતરાયો ઉભા થાય છે, માતા પિતાના કરેલા આવા દુર્વ્યવહારો, મેં તમને જે ગઈકાલે સાત વસ્તુ બતાવી ને કે આ સાત વ્યક્તિની સાથે જિંદગીમાં ક્યારે ચીટિંગ નહીં કરતા, પ્લીઝ મહેરબાની કરીને, ધોખો કદાચ કરવો છે તો આ સાત વ્યક્તિને છોડી દેવી પડશે. નંબર વન, ગઈકાલે પહેલું બતાવ્યું હતું ભાઈ, ભાઈ એટલે આખો પરિવાર લઈ લેવાનો. પહેલા નંબરની અંદરમાં ભાઈ સાથે ક્યારેય જીવનમાં ચીટિંગ કરવા જેવું નથી. ભાઈ એટલે આપણો સગો ભાઈ હોય, આપણા કઝિન ભાઈ હોય, આપણા દૂરના ભાઈ હોય, આપણા માનેલા ભાઈ હોય, અથવા તો આપણી સાથે ભાઈ જેવો જે વ્યવહાર કરતા હોય, અને ભાઈની સાથે સમગ્ર પરિવાર, પૂરા પરિવાર લઈ લેના. આજે પણ ભાઈ ભાઈની સાથે ચીટિંગ કરનારા માણસો છે, પોતાના પરિવાર સાથે દગો અને ફટકા કરનારા છે. અને ઘણી વખત તો એવું થાય છે કે દૂરના કરતા નજીકના વ્યક્તિઓ આવા દગાના ફટકાની અંદરમાં વધારે ફસાય છે. કેમ? કારણ કે એક વિશ્વાસ હોય, અને જેને તમારા ખોટા શબ્દો ઉપર પણ વિશ્વાસ હોય છે, તમે એવી વ્યક્તિને જ્યારે વિશ્વાસઘાત પહોંચાડો છો ત્યારે એનું હૃદય જે ટુકડે ટુકડા થઈ જાય છે ને, પછી એ ક્યારે સંધાતું નથી. જેને તમારા અવિશ્વાસ ઉપર પણ વિશ્વાસ છે, એ એટલો બધો ભોરો છે કે એને તમારી ઉપર તદ્દન વિશ્વાસ કરી દીધો કે આ તો યાર મારો ભાઈ છે, મારો કઝિન છે, મારો પરિવારનો છે, મારો જ્ઞાતિ બંધુ છે, મારો સમાજનો બંધુ છે, અમારા જ્ઞાતિની અંદરમાં રહેનારો આ માણસ છે. એટલે એને કેટલો બધો વિશ્વાસ હોય કે આપણો સમાજનો માણસ થોડો આપણને ડગો આપવાનો હતો. અને એ વ્યક્તિની મેલી રમત, મેલું હૃદય, કપટ એ જાણી ન શક્યો. અને જ્યારે જણાયું ત્યારે એના હૃદયની અંદરમાંથી જે ટીસ ઉભી થાય છે ને, એની જે વેદના, એ તમને કહેવા આવશે, ભાઈ મેં તમને આવા નતા ધાર્યા, તમે મારી સાથે ખેલ ખેલી ગયા, મારી દીકરી સાથે, મારા દીકરા સાથે, મારા પરિવાર સાથે તમે આટલું બધું તમે ગદ્દારી કરી અમારા પરિવાર સાથે. અને પછી ક્યારેક એના મનમાંથી જો શ્રાપ ઉભો થાય ને, શ્રાપ કે તારું નખો જાય, તારી જિંદગી બરબાદ થઈ જાય, તે મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી, તે આટલો બધો વિશ્વાસઘાત કરી દીધો,
તને વિશ્વાસથી ઘરમાં આવવા દીધો, તને વિશ્વાસથી ઘરમાં પ્રવેશ આપ્યો, તને વિશ્વાસથી મારા ઘરની અંદરમાં એન્ટ્રી આપી, અને તે મારી પત્ની સાથે, મારી દીકરી સાથે, મારા દીકરા સાથે આવી ગદ્દારી કરી, મારા ઘરમાંથી આટલા પૈસા ચોરીને ગયો, અથવા તો ઘરની અંદરમાંથી કંઈક તું છમકડું કરીને ગયો, અને એ વ્યક્તિએ જે પોતાના ભાઈ સાથે ભાઈ સમજીને એને એને એન્ટ્રી આપી હોય, હવે સાચું કે જો કઈ વ્યક્તિ બીજી ભાઈ તરીકે ઘરમાં આવે અને એ વ્યક્તિને વિશ્વાસ લેશે, હવે સતત એનું મન શંકાશીલ રહ્યા કરે દરેક વ્યક્તિની સાથે કે આ તો આવું નહીં કરે, આ તો આવું નહીં કરે. હવે ખોટી વ્યક્તિના કારણે સાચી વ્યક્તિને વિશ્વાસ જમાવતા બહુ વાર લાગતી હોય છે, કારણ કે સાચી વ્યક્તિ આવે એની પહેલા ખોટી વ્યક્તિએ પોતાનો ખેલ ખેલી દીધો હોય છે. એટલે સાચી વ્યક્તિ એની સચ્ચાઈને સાબિત કરવાની અંદરમાં જો થોડો વામણો પુરવાર થયો, થોડો કાચો પુરવાર થયો, સાચી વ્યક્તિ પોતાની સજ્જનતા, ઉત્તમ વ્યક્તિ પોતાની ઉત્તમતા, સજ્જન વ્યક્તિ પોતાની સજ્જનતા જો કદાચ પેશ કરવામાં એને બતાવી આપવામાં જો કદાચ થોડો કાચો પડી ગયો, તો એ વ્યક્તિ તમારી સજ્જનતા ઉપર પણ એમ માનશે કે આ તો બધું બહારથી મોરું છે, ઓલો પણ માણસ જેમ મને ઠગીને ગયો ને એવી રીતે આ પણ મને ઠગીને ચાલી જવા. આજે આવા કેટલાય કિસ્સા બને છે સમાજની અંદરમાં, રોજ બરોજના કિસ્સા બને છે, પેપરોમાં રોજ આવે છે કે જેને પોતાનો ભાઈ ગણીને ઘરની અંદરમાં આવવા દીધા, ઘરની અંદરમાં રહેવા દીધો, અને પછી એને જ એની દીકરીને વટલાવી નાખી, ભોળવીને લઈ ગયા અને ઉઠાવીને લઈ ગયા, અને પછી એને ક્યાંને ક્યાં બદવાના કરી નાખી, અથવા તો એના ઘરની અંદરમાં રહેલી કેટલીક વસ્તુઓને વગર પૂછે. એટલે કઈક એવી માયા જ્યારે ઘરમાં રચી નાખે, એની પત્ની સાથે એવું ખેલ ખેલી નાખે કે ઓલી વ્યક્તિ જોતો રહી જાય. એટલે નંબર વન, પહેલા નંબરની અંદરમાં ભાઈની સાથે ક્યારે વિશ્વાસઘાત નહીં કરવાનો. જે તમારો ભાઈ એટલે સગો ભાઈ, કૌટુંબિક ભાઈ, સમાજના ભાઈ, જ્ઞાતિ બંધુ અને દૂરના જે તમારા ભાઈ થતા હોય એની સાથે નહીં. નંબર ટુ, બીજા નંબરની અંદરમાં ભાગીદાર સાથે. ભાગીદાર સાથે એટલે તમારો લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર પણ હોય, લાઈફ પાર્ટનર પણ હોય, ભાગીદારની અંદરમાં જેની સાથે તમારી જિંદગી ભાગીદારીમાં ચાલે છે, જેની સાથે સાથે તમે ભાગીદારીની અંદરમાં બિઝનેસ કરતા જાઓ છો, જ્યાં તમારી સિન્ડિકેટ ચાલતી હોય, ભાગીદારી ચાલતી હોય, એવી તમારી પત્ની સાથે પણ આવે. ભાગીદારીમાં પત્ની પણ, પત્નીને પણ અર્ધાંગના કહેવાય છે, લાઈફ પાર્ટનર કહેવાય છે. તો પત્નીની સાથે પણ ક્યારેય વિશ્વાસઘાતના પાપ નહીં કરવાના. પત્નીને ખબર ન હોય અને કોઈક બીજો સંબંધ શરૂ કરી નાખ્યો, પત્ની વિશ્વાસની અંદરમાં રહેતી હોય અને બિઝનેસ ટૂરના નામે કંઈક અલગ જગ્યાની અંદરમાં જવાનું અને કોઈક અલગ પાત્રની સાથે કોઈક અલગ પ્રકારનો સંબંધ શરૂ કરી દો, પત્નીને ખબર પણ ન હોય, એ વિશ્વાસથી તમારી સાથે રહેતી હોય, તમારા બાળકોને સાચવતી હોય, તમારી બધી સગવડ અને ઈચ્છા અને બધી તમારી અનુકૂળતાને સાચવતી હોય, અને તમે એના વિશ્વાસના જોર ઉપર આટલો મોટો અવિશ્વાસનું નાટક કરી રહેલા છો, આવતીકાલે માનો રખેને ક્યાંકથી ખબર પડી. હું તો એમ કહું છું કે તમે દુનિયામાં કોઈ કોકની સાથે દગો કરે ને તો ઓલી સાચી વ્યક્તિને દગો થાય છે ખબર ન પડે તો સારું, કારણ કે દગો થયો છે ખબર પડ્યા પછી વ્યક્તિની જે અંદરની હેરાની, અંદરની પરેશાની, અંદરની જે ઉકરાટ, અંદરનો જે ત્રાસ, મેન્ટલી જે બોજો તનાવ, એ કદાચ વ્યક્તિ સહન નથી કરી શકતી. દિવસ રાત ઊંઘ ઉડી જાય, રાતોની રાત એની ઊંઘની ખતમ થઈ જાય, દિવસે ચેન ન પડે, ખાવું ન ભાવે, વધુ પડતો વ્યક્તિ સેન્સિટિવ હોય, લાગણીશીલ હોય, જો દિલ તૂટી જાય, અને એ વ્યક્તિએ વ્યક્તિ જો પોતાનું મેન્ટલી બેલેન્સ જો સાચવી ન શક્યો, ઇમોશનલ બેલેન્સ જો સાચવી ન શક્યો, અને આ ઇમોશનલી વ્યક્તિ જ્યારે તૂટી જાય છે પછી કદાચ એની સારવાર કરતા 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 વર્ષોના વર્ષો નીકળી જાય અને ત્યાં સુધીમાં મહત્વના વર્ષો એના જિંદગીના ખતમ થઈ જાય છે. એવી કેટલી પણ કન્યાઓને જોઈ છે કે જ્યારે કોલેજના યુવાનીના સમયની અંદરમાં એક યુવક જ્યારે એની સાથે મીઠી મીઠી વાતો કરીને જ્યારે એને ભોળપણની અંદરમાં નાખી અને એનું શીલ સર્વસ્વ જ્યારે એનું લૂંટી લેતો હોય છે અને જ્યારે યુવતીને ખબર પડે કે આ તો ખાલી એને મારો ઉપયોગ કરી નાખ્યો છે, મારી સાથે બસ ખાલી લીલા લહેર કરી લીધી, મારી સાથે મોજ મજા માણી લીધી, અને જ્યારે હવે કીધું કે ભાઈ હવે આપણે લગ્ન કરી લઈએ, હવે આપણે એકબીજાના લાઈફ પાર્ટનર બની જઈએ, તારે પેલો યુવક કે કોની સાથે, તારી સાથે હું લગ્ન કરું, જે મારી સાથે આવા સંબંધો બાંધતો હોય, બાંધવા તૈયાર થતી હોય, તારે પેલી યુવતીને થાય કે મેં તો તને મારો પોતાનો ઘડીને સર્વસ્વ સોંપેલું હતું અને તું આવો જવાબ આપે છે, એ તો આ બે ઘડીના ચાર ઘડીના ખેલ હતા,
કોઈ આવા સિરિયસ નહીં લેવાનું, તું તારી રીતે લાઈફમાં આગળ વધી શકે એમ છે. સાચું કે જો એ સમયની અંદરમાં યુવતીના દિલના કેવા ટુકડે ટુકડા થઈ જતા હશે, જે સાચી યુવતી હશે જેને હકીકતમાં એ યુવકને સાચા દિલથી પ્રેમ કરેલો હશે, ભલે છોકરો તો નકલી પ્રેમ કરતો હતો, સાવ બનાવટી પ્રેમ હતો, સાવ ખાલી માત્ર દેખાવનો પ્રેમ હતો, એને ખાલી એના શરીરની અંદરમાં રસ હતો. અને મોટા ભાગે કોલેજની અંદરમાં થતી મૈત્રી, ફ્રેન્ડશીપ અથવા તો બધાની સાથે થતી ટૂર અને એની અંદરમાં યૌવન સહજે આકર્ષણ, યુવાનીના જે અંદરમાંથી ઉભરાતા આવેગો અને એવા સમયની અંદરમાં આવી ભોરી દિલની દીકરીઓ સાથે જે થતી ખિલાવટ, એટલા માટે ઘણા લોકોને શિબિરોની અંદરમાં સમજાવીએ છીએ કે દિલથી નહીં સોચો, ક્યારેક ક્યારેક કેટલાક નિર્ણયો દિમાગથી કરવા પડતા હોય છે. બધી જગ્યાએ દિલ નથી વપરાતો, માતા પિતાની અનુભવી આંખ પારખી ગઈ હોય છે. બેટા આ જે યુવક છે ને બરોબર નથી, પણ દીકરી લાગે મમ્મી એ ખોટી વાત છે, એ આવું નથી, હું એને ઓળખું છું, હું એને જાણું છું. બેટા અમારી પાસે અનુભવની આંખ છે, તમારી પાસે માત્ર ઇમોશન છે, લાગણી છે, તમારી પાસે ખાલી માત્ર સંવેદના છે. બેટા અમે જાણી શકીએ છીએ, પણ જ્યારે ખબર પડે છે, કિસ્સા બન્યા જ છે ને, કેટલાય લોકોના છરીના ટુકડા કરીને મારી દેવામાં આવી છે. શ્રદ્ધા વાલકરનો કિસ્સો તો કેટલો બધો ગાજેલો હતો, કેટલો બધો ગાજ્યો હતો, એ દિલ્હીના મકાનની અંદરમાં જ્યારે એના 32 થી 35 ટુકડા કરી નાખ્યા, રાય રાય જેવા ટુકડા, જે દીકરી પોતાના પપ્પાને કહેતી હતી કે મારી લાઈફમાં તમારે વચ્ચે નહીં આવવાનું, મને નિર્ણય કરવાનો અધિકાર છે, હું પણ ઓળખી શકું છું કઈ વ્યક્તિ કેવી છે ને શું છે. અને એ વિધર્મી યુવકે એ શ્રદ્ધા વાલકરના જે ટુકડા કરી નાખ્યા, એના પછી તો આવા હજારો કિસ્સા બની ગયા, હજારો કિસ્સા. પેપરની અંદરના ખાલી આ કિસ્સાને જો લખી લેવાની અંદરમાં આવે તો આખું એક પુસ્તક બહાર પડી જાય. એ પછી વિધર્મીઓના હાથે ઠગાયેલી દીકરીઓના લાખો કિસ્સા બની ગયા છે, કદાચ લાખો કિસ્સા દેશ દિશાવરની અંદરમાં. પણ કોણ પોતાની વ્યથાને બહાર કાઢે, પોતાની દીકરીની આબરૂના કારણે, લાજના કારણે? આ બધા જ ભાગીદારીની સાથે થયેલો વિશ્વાસઘાત છે. 7 વ્યક્તિની સાથે. અને એક જગ્યાએ મેં મજાનું વાક્ય વાંચેલું હતું કે ઉસને દગા દિયા ઉસમે કોઈ બડી બાત નહીં હૈ, મગર આપને મોકા દિયા વો બડી બાત હૈ. તમે કેમ એને જીવનમાં મોકો આપ્યો દગાબાજ વ્યક્તિને એન્ટ્રી કરવાનો, તમે તારે કેમ નચે ત્યાં? કોઈ દીકરી એમ કહે, કોઈ દીકરો એમ કહી દે કે હું ઠગાઈ ગયો, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગઈ, મારું સિલ સર્વસ્વ ચાલી ગયું, આ આ યુવકે મને સાવ બરબાદ કરી નાખી, સાવ મને ખરડી નાખી, તો એવા સમયની અંદરમાં કહેવાનું મન થાય, ઉસને દગા દિયા શાયદ ઉનકા ગુના નહીં હૈ, મગર આપને મોકા દિયા શાયદ આપકા ગુના હૈ. તમે એવી વ્યક્તિને મોકો જીવનમાં કેમ આપો છો? આ શ્રદ્ધા વાલકર જેવી દીકરીઓ જ્યારે રાય રાય ટુકડા થતા હોય છે, કોઈના ગળા ઉપર કાતર ફરી વળતી હોય છે, કોઈના ગળા ઉપર છરી ફરી વળતી હોય છે, કેટલી હિન્દુ ભોરી યુવતીઓ આવા આવા વિશ્વાસઘાતી વિધર્મીઓ સાથેથી જ્યારે છેતરાય છે, ઠગાય છે, એવા સમાજની અંદરમાં ઠેર ઠેર કિસ્સા બનતા હોય છે. જે દિવસે મીડિયા દ્વારા આવા કિસ્સા ખબર પડે, એ દિવસે કદાચ ગોચરી પાણી વાપરવી ભાવતી પણ નથી. કોણ સમજાવશે આ ભોરી યુવતીઓને? દિલના ભોરા છે. અને આપણો હિન્દુ સમાજ છે ને એટલો બધો ભોરો છે કે આપણે ઠગાવાનું, હર વખતે આપણે ચીટિંગ થવાનું. તમે કોઈ દાડો સાંભળ્યું કે વિધર્મીની યુવતીઓ ક્યારેક આવું થયું? અને હિન્દુ યુવકો આવું કરી પણ ન શકે, એના સંસ્કાર જ એવા નથી. અને એ શેના માટે કરે? એને પોતાના સમાજની અંદરમાંથી બધું જ મળે છે. જ્યારે આ લોકોને આખું એક ષડયંત્ર ગોઠવવાની અંદરમાં આવ્યું છે, એક જેહાદ તરીકે જ્યારે એ વાતને જગાવવાની અંદરમાં આવી છે. અને આવું ચિંતકો, પ્રવચનકારો, શિબિર કરનારા સાધ્વીજી ભગવંતો આવું વારંવાર કહેતા હોવા છતાં પણ ભોરા દિલની યુવતીઓ આવા વિધર્મીઓના હાથે થગાડતી હોય છે, ત્યારે આ લખનારે લખ્યું છે, ઉસને દગા દિયા શાયદ ઉસકા ગુના નહીં હૈ, આપને મોકા દિયા શાયદ ગુના આપકા હો સકતા હૈ. તમે એ વ્યક્તિને જીવનમાં મોકો જ કેમ આપ્યો? એને અવસર કેમ આપ્યો? તમારી સાથે ઠગાઈ કરી શકે તમે એવો અવસર એને જીવનમાં કેમ આપ્યો? તમે અયોગ્ય વ્યક્તિને જીવનમાં એન્ટ્રી કેમ આપી? તમે એવી અયોગ્ય વ્યક્તિને જીવનની અંદરમાં કેમ આટલો બધો અંદરમાં ઘૂસવા દીધો? જો આપણે આપણા મકાનમાં કચરો નથી આવવા દેતા, આપણે આપણા મકાનની અંદરમાં કૂતરાઓને નથી આવવા દેતા, આપણે આપણા મકાનની અંદરમાં રોડ ઉપર રખડનારા પશુઓને નથી આવવા દેતા, આપણે આપણા મકાનની અંદરમાં ગંદી ચીજોને નથી આવવા દેતા, તો પછી આવા ગંદા વ્યક્તિઓ તમારા જીવનમાં નહીં, તમારા છેક તમારા જીવનના અંદરના ભાગ સુધી કેવી રીતે આવી શકે છે? તમે જ એન્ટ્રી આપી હશે ને, તમે જેને મોકો આપ્યો હશે ને કે આવો. માતા પિતાએ ચેતવ્યા હતા
કે બેટા યોગ્ય નથી, આ બરોબર નથી. ધર્મ, ધર્મ ગુરુ પ્રવચનકાર કોઈ શિબિરની અંદરમાં ગયા પછી ગુરુએ પણ કીધેલું હતું કે આ ઉંમરમાં યોગ્ય નથી, આ મર્યાદાને તોડીને તમે આગળ વધો છો. પણ એ વખતે સમજી ન શક્યા અને તમે વિશ્વાસઘાતને તમે પામી ન શક્યા. બસ મને પ્રેમ કરે છે, મારી પાછળ લટ્ટુ છે, મારી પાછળ કેટલો દીવાનો છે, મારી પાસે કેટલો બધો ફના થવા તૈયાર છે, મારા માટે ઝેર પીવા તૈયાર છે, જો મારા માટે ઉપરથી કૂદી પડવા તૈયાર છે. અને આવો યુવકને મારે ના પડાતી હશે, એને મારે દિલ તોડાતું હશે. બસ આવી એક જે 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 ભોરપણ, સાવ ગાનપણ જેવું ગણાતું આ ભોરપણ આપણા હિન્દુઓના લોહીની અંદર કણકણની અંદરમાં ઘૂસેલું છે. માટે તો આપણે હર વખતે ઠગાતા આવ્યા. અંગ્રેજો ઠગીને ગયા, મોગલો આપણે ઠગીને ગયા, વિદેશી બધી સત્તાઓ આ દેશની અંદરમાં આવીને બધાને ઠગી ગઈ. કોઈને કોઈ હિન્દુએ ક્યારે કોઈ દેશ ઉપર જઈને હુમલો કર્યો? બધી તાકાત હતી હિન્દુઓ, હિન્દુ રાજાઓ ઉપર. શું નહોતું આ દેશના રાજાઓ પાસે? શું તાકાત નથી? આખી દુનિયાને, અરે સમ્રાટ સિકંદર અને આ બાજુ જેટલા પણ મોગલો આવ્યા એના કરતા 10 ગણી તાકાત ધરાવનારા આપણા હિન્દુ રાજાઓ હતા. પણ આપણા સંસ્કાર છે કે વિશ્વાસઘાત નહીં, ઠગાઈ નહીં કરવાની, ભાગીદાર સાથે ઠગાઈ નહીં કરવાની. એ આપણા સંસ્કારના કારણે આપણે કદાચ એવા ઉલટાના ઠંડા પડી ગયા છે કે પ્રતિકાર કરવાની તાકાત ચાલી ગઈ છે. બસ આ ક્ષમા અને અહિંસાના ઉપદેશો, ક્ષમા અને અહિંસાના ઉપદેશો છે ને, કોઈ બીજી વ્યક્તિ માટે બરોબર છે, પણ તમે જયારે સમાજનું નુકસાન થતું હોય અને એવા સમયની અંદરમાં ક્ષમા અને અહિંસા, અને ક્ષમા વિરસ્ય ભૂષણમ, અહિંસા પરમો ધર્મ, એ નારા ત્યારે કામ નથી લાગતા, ત્યારે આપણે પણ કોઈક અલગ પ્રકારની જેહાર જગાવી પડતી હોય છે. એટલે વાત આપણી એ છે કે સાત વ્યક્તિઓની સાથે જીવનમાં ક્યારે વિશ્વાસઘાત નહીં કરવાનો. સાત વ્યક્તિઓની સાથે, એમાં પહેલા નંબરમાં બતાવ્યું છે ભાઈ સાથે, બીજા નંબરની અંદરમાં ભાગીદાર સાથે. તમે જેની સાથે ફ્રેન્ડશીપ કરી હવે તમારો ભાગીદાર બની ગયો, તમે જેની સાથે મેરેજ કર્યા હવે તમારો લાઈફ પાર્ટનર બની ગયો, તમે જેની સાથે બિઝનેસ શરૂ કર્યો હવે તમારો બિઝનેસ પાર્ટનર બની ગયો, હવે ભાગીદાર બની ગયો. હવે એ ભાગીદાર સાથે ચીટિંગ ન કરી શકાય. પછી પૈસાની કમાણી થઈ અને રાતોરાત બધા પૈસા સગે ભગે કરી દીધા, રાતોરાત પૈસાનો રસ્તો પોતાની રીતે કરી દીધો, અને અચાનક વિદેશની અંદરમાં જઈ અને બેસી ગયા. અને આ બાજુ પેલો ભોરો ભાગીદાર જ્યારે આંખ ખુલે છે ત્યારે તો બધું સર્વસ ખતમ થઈ ગયું હોય છે. અને એવા પૈસા પણ છે ને માણસને ક્યારે સુખી નથી કરી શકતા. કોકનું ડુબાડ, કોકનું, કોકે તમને મિત્રએ આપેલા પૈસા તમે બિઝનેસ માટે માંગ્યા અને મિત્રએ તમને મિત્રના ભાવે આપ્યા, ચલો આપણો ભાગીદાર છે ને, પાર્ટનર છે ને, ચલો આપો પૈસા એને, અને તમે પૈસા ચાવ કરી ગયા, ઓહિયા કરી ગયા, પૈસા આપ ખા ગયે. ઓલો વ્યક્તિ માગે, નથી મારી પાસે, હમણાં સગવડ નથી. યાદ રાખજો, આ અનિતિનો પૈસો 6 મહિના વધી વધીને 12 વર્ષની અંદરમાં એનો પરચો બતાવ્યા વગર રહેતો નથી. એ તમને જીવનની અંદરમાં એવી કંઈક વસ્તુ આપી દેશે કે એના દ્વારા જીવનની અંદરમાં ઓર નુકસાન તમને વધુ ને વધુ થતું જવાનું. એટલે વિશ્વાસઘાતના પરિણામ કંઈ સારા નથી આવતા. શરૂઆતની અંદરમાં આપણે જીતેલા છીએ એવું લાગતું હોય છે. આપણે આપણી બુદ્ધિ દ્વારા, આપણે આપણી હોશિયારી દ્વારા એવું છટકું ગોઠવી દીધું કે સામેની વ્યક્તિને કશી જ ખબર ન પડી. પણ જ્યારે એ પાપ જ્યારે પ્રકાશે છે, પાપ જ્યારે પ્રગટ થાય છે, અથવા તો કુદરત તો જોવે છે ને, આ કુદરત જ્યારે વિશ્વાસઘાતના પાપનું જ્યારે પરિણામ આપે છે ત્યારે એવું આપે છે કે આવનારા ભવની અંદરમાં એવી જગ્યાએ જન્મ મળશે કે કોઈ આપણી ઉપર વિશ્વાસ જ નહીં કરે. ચલો કૂતરા ઉપર કોઈ વિશ્વાસ કરશે? ભલે લોકો ઘરમાં કૂતરા પાળે છે, પણ વિશ્વાસ તો નથી હોતો હજી, ગમે તારે કરડી ખાશે તો. એટલા માટે તો એને ઇન્જેક્શન આપવા પડે. કેમ ઇન્જેક્શન આપે છે? સાહેબ, કદાચ કરડી જાય ને તો આપણને એનું ઝેર ન ચડે, એનું એનું જે હડકવા એ આપણને અસર ન કરે. એટલે છેલ્લે અવિશ્વાસ તો આવ્યો ને કે ભાઈ કૂતરો ઘરમાં રાખીએ છીએ પણ ગમે તારે કરડી જાય. બસ આવા જ કેટલાક પશુના ભવની અંદરમાં જે વિશ્વાસઘાત કરે છે, કદાચ શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે કે એવી વ્યક્તિને આવનારા ભવની અંદરમાં કૂતરા સર્પ જેવા ભાવમાં તમને જન્મ મળી જાય. સાપ છે ને, 90% સાપ બિનઝેરી છે. 90% સાપની દુનિયાના નિષ્ણાત મને દાહોદની અંદરમાં, અમે જયારે એમપી જતા હતા ત્યારે દાહોદની અંદરમાં એક પારસ નામનો છોકરો મળેલો હતો, અને એ સર્પનો એટલો બધો નિષ્ણાત, કોબરા સાપ અમારા ઉપાસની અંદરમાં લઈ આવ્યો, હાથમાં પકડ્યો, છૂટો મૂક્યો અને વળી પાછો કોબરાને પોતાના હાથેથી પકડી દીધો. સૌથી છેલ્લી કક્ષાનો કોબરા ભયંકર સર્પ કહેવાય. અમે બધા સાધુઓ સ્તબ્ધ બની ગયા.
કે આ કેવી રીતે આની કરામત છે, આની માસ્ટરી રહેલી છે. પણ એને જે રીતે કોબરા સાપને છંછેડીને મૂક્યો અને વળી પાછો ઉપાસના હોલમાંથી પકડી લીધો, અમારા તો શ્વાસ થંભી ગયા. અને એ વ્યક્તિએ કીધું, સાહેબ આ 90% સર્પ બિન ઝેરી હોય છે, પણ લોકોને મગજમાં એમાં છે બસ સાપ એટલે ઝેરી, મારી જ નાખો, ખતમ જ કરી નાખો, એને ઉડાડી જ નાખો. સાપ દેખાયો નથી અને લોકો લાકડીને પથ્થરો મારીને એને માર્યા વગર રહેતા નથી. કેમ? અવિશ્વાસ. સાપ ઉપર લોકોને અવિશ્વાસ બેસી ગયો છે. બસ આવા જ કોઈક અવિશ્વાસુ ભવની અંદરમાં મારો જન્મ તમારો થઈ જાય, આપણે કશું જ ન કરીએ ને તોય કે ભાઈ એને ભગાડો, આ તો જોઈએ જ નહીં. બોલો સાપ કે સાહેબ બિન ઝેરી છું, કશું જ નહીં કરું, હું પણ માનવ જાતનો મિત્ર છું, ઘરની અંદરમાં રહેલા કોકરોચ વંદા અથવા તો ઘરમાં રહેલી છીપકલી ઘીરોલી શું કરે છે બોલો? એ બચારી ચૂપચાપ છતની અંદરમાં બેઠેલી છે, પણ જોતાની સાથે કેટલીક બહેનો એવી ચીસ પાડી ઉઠે. કદાચ કેટલાક લોકો એવા છે કે દુનિયામાં બધાથી પંગો લઈ શકે, પણ છીપકલી તે ન લઈ શકે. એ વંદા કોકરોચ, આ છીપકલી ગરોરી, આ બધા શું છે ખબર છે? અવિશ્વાસના ભાજન બની ગયા છે, કરતા કશું જ નથી. ગરોલી કરડી પણ નથી શકવાની, કશું જ નથી કરતી. આવી નાનકડી નાજુક ગરોલી શું કરવાની? ખૂણામાં બચારી બેઠી છે ચૂપચાપ, પણ એ રૂમમાં જવા તૈયાર ન થાય. પહેલા એને ભગાડો, ખતમ કરો, એને એને મારી નાખો. કેટલાક મારી નાખે દયાનું ન હોય તો, આપણે જૈનો જીવદયાના પ્રેમી હોઈએ તો હળવેથી બહાર કાઢી મૂકીએ. તો ગરોલી કે મારો શું માં, મેં તમારું શું બગાડેલું હતું? હું તમને ક્યાં કરાવવા માટે આવી છે? અને તમારા જેવા 6 ફૂટના માણસને હું 1.5 ફૂટની ગરોલી છીપકલી શું તમારું બગાડવાની હતી? 1.5 ફૂટની ગરોલી પણ જો આપણને અવિશ્વાસનું કારણ બને છે. કેમ? કારણ કે કોઈક ભવની અંદરમાં એને વિશ્વાસઘાત કર્યો હશે, માટે આ ભવની અંદરમાં એને અવિશ્વાસ થાય એવા ભવની અંદરમાં જન્મ મળી ગયો. બસ આવા સતત ને સતત આપણે અવિશ્વાસની અંદરમાં જ આપણે રહેવાનું. આપણે ક્યારેક કોઈના વિશ્વાસના ભાજન ન બની શકીએ, કોઈના વિશ્વાસ પાત્ર ન બની શકીએ, કારણ કે કોઈક ભવની અંદરમાં આપણે અવિશ્વાસ, દગા, ફડકા, માયા, કપટ, દમ આમ બહુ ડાબા હાથના ખેલ પ્રમાણે આપણે ખેલેલા હતા. તો આ ભવની અંદરમાં આપણે એનો કર્મ નતીજો ઉદયમાં આવ્યો, એનું પરિણામ ઉદયની અંદરમાં આવ્યું. અને આવા સર્પ જેવા અવિશ્વાસુ વ્યક્તિ તરીકે આપણો જન્મ થવાનો, જ્યાં કોઈ આપણે વિશ્વાસ જ નહીં કરે. 90% સાપ બિન ઝેરી છે, માત્ર 10% સાપ જ ઝેરી છે. અને એવા ઝેરી સર્પો તો માનવ વસ્તીમાં લગભગ નથી આવતા. અને તમે છંછેડો તો જ તમને પરેશાન કરે, બાકી તમને કરડવા પણ ના આવે. છતાં પણ એટલો બધો સર્પ ઉપર અવિશ્વાસ બેસી ગયો છે, બસ સાપ નીકળ્યો એટલે બધા ભાગે, દૂર ભાગે, ગભરાઈ જાય. જે રૂમમાંથી સર્પ નીકળ્યો હોય ત્યાં 10 દિવસ લોકો જવા તૈયાર નથી. એ રૂમ ઉપર અવિશ્વાસ આવી જાય, બોલો, એ કમરામાં, એ ઓરડામાં, એ રૂમ ઉપર, ઉસ કમરે ઉપર અવિશ્વાસ આ જાતા હે, ભાઈ નથી જવું અંદરમાં. બોલો કે ભાઈ સાપ હતો, હવે વર્ષે નીકળ્યો, એકાદ વગર ભરાઈ ગયો હશે, કાઢી મૂક્યો છે. નહીં નહીં ભાઈ, અમે નહીં જઈએ. સાચું કે જો કોઈ તીર્થની ધર્મશાલાની અંદરમાં જાઓ અને બધી રૂમ હાઉસફુલ છે, એ ખાલી પડેલી હતી. અને મુનિમજી કે દેખો સાહેબ, એક રૂમ ખાલી પડી હે, મગર 2 દિન પહેલે વહાં સે એક બડા સર્પ નીકળા હુઆ થા, ચાહીએ તો રૂમ મિલેગી. તમે કહો ભાઈ અમે છે ને બહાર ખુલ્લામાં સુઈ જઈશું, રૂમની અંદરમાં નહીં જઈએ. હવે એ રૂમ ઉપર પણ કેમ અવિશ્વાસ આવી ગયો? કારણ કે અવિશ્વાસનું પ્રતિક એવો સાપ એમાંથી નીકળેલો. હવે એ સાપ અવિશ્વાસનું પ્રતિક કેમ બની ગયો? આટલો અવિશ્વાસનું કારણ કેમ બન્યો? કારણ કે ગયા ભવની અંદરમાં એને કોઈ વિશ્વાસુ વ્યક્તિની સાથે છેતરપિંડી કરેલી, કોઈ વિશ્વાસુ વ્યક્તિના દિલને તોડેલું હતું. યાદ રાખજો, નાના મોટા દરેક સંબંધોની અંદરમાં જે વ્યક્તિ આમ ડાબા હાથના ખેલ તરીકે અવિશ્વાસ કરતા હોય છે, વિશ્વાસઘાત કરતા હોય છે, એને પોતાની રમત ઉપર હોશિયારી આવતી હોય છે. આપણે કેવા ઠગી લીધા, કેવું ચીટિંગ કરી લીધું, એ તમારું ચીટિંગ છે ને કદાચ ભોળી વ્યક્તિને ખબર નહીં પડે, પણ કુદરત બધું ધ્યાન રાખે છે, કુદરતને બધી જ ખબર પડે છે. એ આ તમારી રમતને બરોબર જાણી જાય છે અને એ રમતને પ્રમાણે તમને પછી એ પરિણામ મળતું હોય છે. એટલે 7 વ્યક્તિની સાથે વિશ્વાસઘાત નહીં કરવાનો. પહેલા નંબરમાં ભાઈ સાથે, બીજા નંબરમાં ભાગીદાર સાથે, ત્રીજા નંબરમાં આવે છે ભાઈબંધ સાથે, તમારો ફ્રેન્ડ. જે અહીંયા ભાઈબંધ એટલે જેની સાથે તમે સંબંધ જોડ્યો, સ્નેહ જોડ્યો, જેને તમને વિશ્વાસના, તમે સામેની વ્યક્તિના વિશ્વાસ અને પ્રેમના ભાજન બન્યા. હવે એવા ભાઈબંધને, ભાઈબંધ એટલે આજની દુનિયાની અંદરમાં જેને શબ્દ કહેવાય છે ફ્રેન્ડ, મિત્ર, મિત્રાચારી, તમે જેને જીવનમાં મિત્ર તરીકે બનાવ્યો, હવે એ વ્યક્તિને તમે જિંદગીની અંદરમાં ઠગો,
એટલે એ વ્યક્તિ હવે બીજાની સાથે મિત્રતા બનાવતા હજાર વખતે વિચાર કરે કે ભાઈ એક વખત મિત્ર બનાવેલો અને ઠગવાનું થયું, એ વ્યક્તિએ મને વિશ્વાસઘાત કર્યો, કદાચ આ વ્યક્તિ પણ મારી સાથે આવું કરશે. તો આવા સમાજની અંદરમાં કિસ્સા રોજ બરોજના બનતા હોય છે, એટલે એ ભાઈબંધ સાથે પણ ચીટિંગ નથી કરી શકાતું. પછી આગળ ચોથા નંબરની અંદરમાં ભગવાન સાથે, ભગવાન સાથે પણ ક્યારેય વિશ્વાસઘાત નહીં કરવાનો. આપણને થાય કે આપણે ભગવાન સાથે શું વિશ્વાસઘાત કરવાના, પરમાત્મા તો મોક્ષની અંદરમાં જઈને બેઠેલા છે. બસ એ અંગેની મહત્વની વાત જાણવા જેવું ચેપ્ટર છે. હજી એક દિવસ આપણે આ પ્રવચન ચલાવવું છે, કારણ કે બહુ કરંટ બાબત છે આ સમાજની અંદરમાં. લગભગ આના ભોગ બનેલા છે લોકો, મોટા ભાગના વ્યક્તિઓ, નાના માણસથી લગાવી અને મોટી વ્યક્તિ સુધીના તમે કોઈને પણ પૂછજો. નરેન્દ્ર મોદી સાહેબને પણ જઈને પૂછો, ત્યારે મોદી સાહેબ પણ કહેશે કદાચ કે મારી સાથે પણ સંઘર્ષકાળની અંદરમાં ઘણા આવા અણબનાવો બન્યા છે, વિશ્વાસઘાતના પ્રસંગો બન્યા છે. તમે કોઈ પણ બિલ્ડરને, કરોડપતિને, કોટ્યાધિપતિને, ટોપ ટેનના જે ધન કુબેરો હોય તમે એને જઈને પણ પૂછો. દરેક વ્યક્તિની સાથે, નાનકડી વ્યક્તિથી લગાવીને મોટી વ્યક્તિ, સ્ત્રી પુરુષ, દરેકને આવા કોઈક વિશ્વાસઘાતના કટુ પ્રસંગોમાંથી પસાર થવાનું બન્યું છે. નાના મોટા દરેક પ્રસંગોમાં એની જિંદગી આવા વિશ્વાસઘાતનો ભોગ બનેલી છે. તો ભગવાન સાથે શું વિશ્વાસઘાત થાય એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છ